નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9ના ગણિત વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. સર્વપ્રથમ આપણે જોઈએ પેજ નંબર 114 ઉપર આપવામાં આવેલા દાખલાઓ. જોઈએ પ્રશ્ન નંબર 1, આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. તો અહીંયા પહેલો દાખલો આપેલો છે -5xy 17x અને 20xy નો વર્ગ. તો -5xy બરાબર -5 ગુણ્યા x ગુણ્યા y, 17x બરાબર 17 ગુણ્યા x અને 20xy નો વર્ગ બરાબર 4 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. તો સામાન્ય અવયવ અહીં નીકળશે x. ત્યાર પછી b, 12x નો સ્ક્વેર અને 24, તો 12x નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x, એટલે કે 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીં સામાન્ય અવયવ નીકળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 12. ત્યાર પછી બીજું, નીચેની પદાવલીઓના અવયવ મેળવો. તો p નો ઘન ક્યાં પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ, તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીચો, ક્રોપ કરો ઓર તુરંત વિડિયો સોલ્યુશન પાઓ. ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, સીબીએસઈ, યુપી, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12વી આઈઆઈટી જી નીટ સભી સવાલો કે વિડિયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર. સાથ હી ડાઉટ નટ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેઇલી ઓનલાઈન વિડિયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં, જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજ હી જાકે ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નટ એપ ઇન્સ્ટોલ કરીએ. -6 -p^3 q^3 તો બરાબર થશે p^3 q^3 કૌંસમાં q^3 -p^3. ત્યાર પછી બીજું, 120x નો વર્ગ -96xy +108xy નો વર્ગ. તો 12x કૌંસમાં 10x -8y 9y નો વર્ગ. તો 12x કૌંસમાં 10x +y કૌંસમાં 9y -8. ત્યાર પછી આપણને કહ્યું છે કે અવયવ મેળવો. તો જો 2xy +3x 3 2y, તો 2xy +2y +3x 3, તો 2y સામાન્ય નીકળશે પ્રથમ બે પદમાંથી, તો x y બીજા બે પદમાંથી 3 સામાન્ય નીકળશે, તો કૌંસમાં x y, તો x y અને 2y 3. બી, x નો વર્ગ bx ax ab, તો પ્રથમ બે પદમાંથી x સામાન્ય કાઢીએ તો x b અને બીજા બે પદમાંથી a સામાન્ય કાઢીએ તો x b, તો x a અને બીજા કૌંસમાં આવશે x b. ત્યાર પછી પેજ નંબર 116 ઉપર આપેલા દાખલાઓ, આપેલી પદાવલીઓના અવયવ મેળવો. તો જુઓ, x નો વર્ગ +12x 36, તો પ્રથમ પદનો વર્ગ +2 ગુણ્યા x ગુણ્યા 6, એટલે કે પ્રથમ પદ ગુણ્યા બીજું પદ બીજા પદનો એટલે કે અંતિમ પદનો વર્ગ એટલે કે 6 નો વર્ગ. તો x 6 નો વર્ગ થશે. કેવી રીતે? તો કે a b નો વર્ગ બરાબર a નો સ્ક્વેર +2ab b ના સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીને. એવી રીતે બી, 16x -40x 25, તો 25 -24x. ત્યાર પછી આપણે જોઈએ સી, 4x^4 12x નો ઘન 9x નો વર્ગ. તો અહીં જો શું આવશે, 2x નો વર્ગ આખા કૌંસ નો વર્ગ 2 કૌંસમાં 2x નો વર્ગ 3x 3x નો વર્ગ. ચાલો, તો સૂત્ર પ્રમાણે જવાબ આવશે 2x નો વર્ગ 3x આખા કૌંસ નો વર્ગ. કયા સૂત્ર પ્રમાણે? તો a b આખા કૌંસ નો વર્ગ બરાબર a નો સ્ક્વેર +2ab b નો સ્ક્વેર. અથવા તો આ દાખલાને આપણે એવી રીતે પણ ગણી શકીએ કે 4x^4 12x નો ઘન 9x નો વર્ગ. તો અહીં જુઓ, x નો વર્ગ સામાન્ય નીકળશે, તો કૌંસમાં વધશે 4x નો વર્ગ 12x 9. હવે x નો વર્ગ કૌંસમાં જે 2x 4x નો વર્ગ છે એની જગ્યાએ આપણે 2x નો વર્ગ એવું લખી શકીએ, 2 કૌંસમાં 2x કૌંસમાં 3 3 નો વર્ગ. તો x નો વર્ગ કૌંસમાં 2x 3 નો વર્ગ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ડી, 4x નો વર્ગ -25y નો વર્ગ એટલે કે 2x નો વર્ગ -5y આખા નો વર્ગ. તો 2x +5y કૌંસમાં 2x -5y, તો a નો વર્ગ -b નો વર્ગ બરાબર a b a -b નો ઉપયોગ કરતા. ત્યાર પછી દાખલા નંબર ઈ જોઈએ, તો 25ax નો સ્ક્વેર -25a. હવે 25 એ સામાન્ય નીકળશે, તો x નો સ્ક્વેર -a, તો 25 એ કૌંસમાં x -a x +1, તો a નો સ્ક્વેર -b નો સ્ક્વેર બરાબર a b a -b નો ઉપયોગ કરતા આ જવાબ આવે. ત્યાર પછી દાખલા નંબર f અહીં આપેલો છે, y નો ઘન -y^9. તો અહીં તમે એનો જવાબ જોઈ શકો છો, y કૌંસમાં y +1^3 y -1^3. કેવી રીતે આવશે? તો કે a નો સ્ક્વેર -b ના સ્ક્વેર નો ઉપયોગ કરીને. એવી રીતે તમને દાખલા નંબર g અને h અહીં આપેલા છે, તો એની સમજૂતી પણ અહીં તમને આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી પેજ નંબર 113 ઉપર આપવામાં આવેલા દાખલાઓ જોઈએ.
અહીં કહેલું છે કે આપેલી પદાવલીઓના ભંગ કર મેળવો. તો જો 51 એક્સ નો ઘન વાય નો ઘન ઝેડ ભાંગ્યા 17 એક્સ વાય નો વર્ગ. તો સર્વપ્રથમ તો આપણે પદને છેદમાં લખી નાખીએ, 51 એક્સ નો ઘન વાય નો ઘન ઝેડ છેદમાં 17 એક્સ વાય નો વર્ગ. તો જો કઈ રીતે બનશે, 3 17 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ના છેદમાં 17 ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય. તો જવાબ આવશે 3 એક્સ નો વર્ગ વાય ઝેડ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, તો માઇનસ 121 પી નો ઘન ક્યુ નો ઘન ભાંગ્યા 11 એક્સ વાય નો વર્ગ. તો માઇનસ 121 પી નો ઘન ક્યુ નો ઘન ના છેદમાં 11 એક્સ વાય નો વર્ગ. તો જો આપણે હવે અવયવ પાડીએ તો 11 ગુણ્યા 11 પી નો ઘન ક્યુ નો ઘન છેદમાં 11 એક્સ વાય નો વર્ગ. તો 11 11 ઉડી જશે, તો જવાબ આવશે માઇનસ 11 પી નો ઘન ક્યુ નો ઘન છેદમાં એક્સ વાય નો વર્ગ. ચાલો એવી રીતે દાખલા નંબર 3 અહીં આપેલો છે, 3 પી ક્યુ આર માઇનસ 6 પી નો ઘન ક્યુ નો વર્ગ આર નો ઘન માઇનસ 3 પી ક્યુ. તો સર્વપ્રથમ તો આપણે અંશ અને છેદમાં લખી નાખીએ, ત્યાર પછી એના અવયવ પાડીએ. તો 3 પી ક્યુ આર એ કોમન નીકળશે, કામા 1 માઇનસ 2 પી નો સ્ક્વેર ક્યુ આર નો સ્ક્વેર છેદમાં 3 પી ક્યુ. તો 3 પી ક્યુ થી પી ક્યુ ઉડી જશે, તો જવાબ શું આવશે, આર કાઉસમાં 1 માઇનસ 2 પી નો સ્ક્વેર ક્યુ આર નો વર્ગ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ડી. તો એ એક્સ નો ઘન માઇનસ બી એક્સ નો વર્ગ વત્તા એક્સ ભાંગ્યા માઇનસ ડી એક્સ. સર્વપ્રથમ તો અંશમાં છેદમાં ગોઠવી દઈએ, ત્યાર પછી જોઈએ તો અંશમાંથી એક્સ કોમન નીકળશે. તો એ એક્સ નો વર્ગ માઇનસ બી એક્સ વત્તા સી ના છેદમાં માઇનસ ડી એક્સ. હવે એક્સ એક્સ ઉડી જશે, તો શું વધશે, માઇનસ કાઉસમાં એક્સ નો વર્ગ માઇનસ બી એક્સ વત્તા સી ના છેદમાં ડી. એ આવી ગયો આપણો જવાબ. ચાલો ત્યાર પછી છેલ્લો દાખલો, એક્સ નો વર્ગ માઇનસ 26 વત્તા 176 ભાંગ્યા એક્સ માઇનસ 13. તો એક્સ નો વર્ગ માઇનસ 26 વત્તા 176 ના છેદમાં એક્સ માઇનસ 13, એટલે એક્સ નો વર્ગ માઇનસ 13 એક્સ માઇનસ 9 એક્સ વત્તા 176 ના છેદમાં એક્સ માઇનસ 13. તો એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ 13 માઇનસ 9 કાઉન્સમાં એક્સ માઇનસ 13 ના છેદમાં એક્સ માઇનસ 13. તો જુઓ એક્સ માઇનસ 13 એક્સ માઇનસ 9 છેદમાં એક્સ માઇનસ 13. તો એક્સ માઇનસ 13 એક્સ માઇનસ 13 ઉડી જશે, તો જવાબ આવશે એક્સ માઇનસ 9. આવા જ બીજા વિડીયો સોલ્યુશન્સ બીજા ચેપ્ટરના સોલ્યુશન્સ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો નમસ્કાર બાળ મિત્રો.